જિલ્લામાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. દેવભૂમી દ્વારકાથી આલા મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં જિલ્લા કોંગ્રેસ મહામંત્રીએ કોંગ્રેસમાંથી રાજીનામું ધર્યું છે. કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દેવામાં આવ્યું છે. કોંગ્રેસનું હવે કોઈ ભવિષ્ય નથી દેખાતું તેવું એબાભાઈએ કહ્યું છે. એબાભાઈ કોંગ્રેસમાંથી 2012માં ધારાસભ્ય માટે લડી ચૂક્યા છે ચૂંટણી, ત્યારે આગામી દિવસોમાં તેઓ ભાજપમાં જોડાશે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે. તો એબાભાઈએ કહ્યું છે કે કોંગ્રેસનું હવે કોઈ પ્રકારનું ભવિષ્ય દેખાતું નથી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. જિલ્લા કોંગ્રેસ મહામંત્રીએ કોંગ્રેસમાંથી રાજીનામું ધર્યું છે. કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપવામાં આવ્યું છે. એબાભાઈએ કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસનું હવે કોઈ ભવિષ્ય નથી દેખાતું તેવું એબાભાઈનું કહેવું છે. એબાભાઈ કોંગ્રેસમાંથી વર્ષ 2012માં ધારાસભ્ય માટે ચૂંટણી લડી ચૂક્યા છે, ત્યારે આગામી દિવસોમાં એબાભાઈ ભાજપમાં જોડાશે તેવી પણ શક્યતા હાલ સેવાઈ રહી છે. એક પછી એક કોંગ્રેસી નેતાઓના રાજીનામા જોવા મળી રહ્યા છે, ત્યારે આવો જ વધુ એક બનાવ આજે દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી જોવા મળી રહ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. જિલ્લા કોંગ્રેસ મહામંત્રીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપવામાં આવ્યું છે. એબાભાઈએ કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું છે. તેઓનું કહેવું છે કે કોંગ્રેસનું હવે કોઈ પણ પ્રકારનું ભવિષ્ય દેખાતું નથી. એબાભાઈ કોંગ્રેસમાંથી વર્ષ 2012માં ધારાસભ્ય માટે ચૂંટણી લડી ચૂક્યા છે, ત્યારે આગામી દિવસોમાં એબાભાઈ ભાજપમાં જોડાશે તેવી પણ શક્યતા હાલ સેવાઈ રહી છે. એક પછી એક કોંગી કાર્યકરો કોંગ્રેસને છોડી રહ્યા છે, ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ આજે કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. જિલ્લા કોંગ્રેસ મહામંત્રીએ કોંગ્રેસમાંથી રાજીનામું ધર્યું છે. કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દેવામાં આવ્યું છે. હવે કોંગ્રેસનું કોઈ ભવિષ્ય નથી દેખાતું તેવું કોંગી કાર્યકરે કહ્યું છે. કોંગી નેતાઓનું કહેવું છે, એબાભાઈએ કહ્યું છે કે કોંગ્રેસનું હવે કોઈ પણ પ્રકારનું ભવિષ્ય નથી દેખાતું. એબાભાઈ કોંગ્રેસમાંથી વર્ષ 2012માં ધારાસભ્ય માટે ચૂંટણી લડી ચૂક્યા છે, ત્યારે આગામી દિવસોમાં તેઓ ભાજપમાં જોડાશે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે. કોંગ્રેસનું કોઈ ભવિષ્ય હોય એવું દેખાતું નથી. કોંગ્રેસ દીથી દી ભાંગતી જાય છે. કોંગ્રેસમાં સૌરાષ્ટ્રના અર્જુનભાઈ જેવા, અમરીશભાઈ જેવા, જે લોકસભા લડેલા મુળુભાઈ જેવા અનેક કાર્યકરો દીથી દી રાજીનામા દે છે, એટલે કોંગ્રેસ નામની દુકાન બંધ થતી હોય એવું લાગે છે અને કોંગ્રેસ દીથી દી ભાંગે છે. આ જોતાં મને પણ એમ થાય છે કે હવે આ કોંગ્રેસમાં રહેવું હિતવાહ નથી. ગામડે મતદારો આગળ જઈએ તો મતદારોને પણ કોંગ્રેસના કાર્યકરોથી એલર્જી હોય એવી વાત કરે છે. એટલે હું કોંગ્રેસના તમામ હોદ્દા ઉપરથી રાજીનામું દઉં છું અને એમાંથી હું મુક્તિ મેળવવા માગું છું. મારું રાજીનામું મેં કાલ રજીસ્ટર રેડીથી ત્યાં પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ સાહેબને મોકલી દીધેલું છે. આગામી દિવસોમાં હું મારા મતદારો, મારા કાર્યકરો મિત્રોનો એક ચર્ચા કરી અને પછી સંજોગો અને પરિસ્થિતિ પ્રમાણે હું વિચારીએ છીએ એ આગળ એ પ્રમાણે આગળ વધશું. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે, જેમાં જિલ્લા કોંગ્રેસ મહામંત્રીએ કોંગ્રેસમાંથી રાજીનામું ધર્યું છે. કોંગ્રેસમાંથી તમામ પદો પરથી રાજીનામું આપી દેવામાં આવ્યું છે.